જાણીએ છીએ કે 22 તારીખે અયોધ્યાની અંદર ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ થવા જઈ રહ્યો છે. એની અંદર આખા દેશની અંદર એક અલગ જ માહોલ આપણને જોવા મળી રહ્યો છે. આ માહોલની અંદર કઠલાલ નગરની અંદર આર્ટિસ્ટ પાર્થ વ્યાસ દ્વારા ભવ્ય ટેટુની ઇવેન્ટ રાખવામાં આવી છે. એ ટેટુની અંદર એવો જેટલા કોઈ ભક્ત રામનું ટેટુ પડાવવા માંગતા હોય એ ટેમ્પરરી ટેટુ એ ફ્રીમાં પાડી આપવાના છે. અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યાની અંદર બધા ટેટુ પડાવવા માટે આવ્યા છે. આ બાજુ આર્ટિસ્ટ ભાઈ ટેટુ બધાને પાડી આપ્યા છે. કેવો છે ઉત્સાહ? ભગવાન રામ પોતાના સ્થાનની અંદર આવી રહ્યા છે, શું કહેવું છે? 550 વર્ષ પછી પ્રભુ શ્રી રામ પોતાના મંદિરમાં પુનઃ પ્રવેશ કરી રહ્યા છે, તો તેને લઈ કઠલાલના નાના બચ્ચાથી લઈ અને મોટા વૃદ્ધો સુધી સૌના અંદર બહુ જ ઉત્સાહ રહેલો છે. એની અંદર પાર્થભાઈ આ ઇનિશિયેટિવ લીધેલો છે કે દરેકને ફ્રીમાં ટેટુ કરી આપે છે. તો દરેક તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો ટેટુ કરાવવા માટે જોડાયેલા છે અને ઉત્સાહ ભરપૂર છે. અને જેમ પાર્થભાઈએ આ ઇનિશિયેટિવ લીધો છે એમ દરેક લોકો પોતપોતાની રીતે રામ ભગવાન જે પધાર્યા છે એને એક ઉત્સવની રીતે લઈ અને પોતાના ઘેર ઉજવણી કરે. જય શ્રી રામ. અહીંયા આગળ ઘણા બધા નાના નાના છોકરાઓ પણ આવ્યા છે જે ખૂબ આનંદિત છે. અહીંયા આગળ રામનો ઉત્સવ ઉજવવા માટે દરેક જણા ખૂબ આનંદિત થઈ ગયા છે. પાર્થભાઈ અહીંયા આગળ ટેટુ પાડી રહ્યા છે, આપણે જોઈએ છે. એમની પાસેથી જાણીએ કે એમણે શું આયોજન કર્યું હતું. અમારી જોડે એક ભાઈ છે જેને ટેટુ પડાયું છે, એમનો અનુભવ અમે જાણવાનો પ્રયત્ન કરીશું. કેવો રહ્યો અનુભવ આ પ્રી ટેટુના વિશે શું કહેવું તમારું? આપણે જાણીએ છીએ એ પ્રમાણે 22 જાન્યુઆરી રામનવમી બીજી જે કહેવાય, રામ મંદિરનું ઉદઘાટન બહુ જ નજીક આવી રહ્યું છે. તેના માટે આપણા કઠલાલના આર્ટિસ્ટ પાર્થ વ્યાસે તદ્દન ફ્રીમાં 2 દિવસ ટેટુ માટેનો કેમ્પ રાખેલ હતો. તેનો અનુભવ મેં જાતે લીધો, મેં જાતે તેનું ટેટુ પડાવ્યું અને મેં અનુભવ કર્યો. મારું આ મેં પડાવેલું ટેટુ છે, તે ખૂબ જ સારું સેવાનું કામ કરી રહ્યા છે. કેટલાય લોકો આવીને ટેટુ પડાવી ગયા અહીંયા અને પાર્થ ખૂબ જ સેવાનું કામ કરી રહ્યો છે. એકચ્યુઅલી ની અંદર જે અયોધ્યા ખાતે ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ અનુસંધાને મારામાં રહેલી ભગવાન રામની ભક્તિ દર્શાવવા માટે મારામાં રહેલી કલા થકી મેં 20, 21 અને 22 એમ 3 દિવસ ભગવાન રામ નામના ટેટુ તદ્દન ફ્રીમાં દરેક ભક્તોને પાડ્યાનો વિચાર આવ્યો અને મેં આયોજન કર્યું. લગભગ અત્યાર સુધી 2525 જેટલા ટેટુ બની ચૂક્યા છે ભગવાન રામના, અને હજુ પણ આજનો દિવસ છે અને કાલનો દિવસ છે, હજુ પણ બીજા ટેટુ બનાવવા માંગીએ છીએ. તો આ આર્ટિસ્ટ પાર્થ વ્યાસ જેમણે 2500 જેટલા ટેટુ રામના તદ્દન નિઃશુલ્ક બાળવામાં આવ્યા છે. નમસ્કાર.